વેલકમ ટુ ફૂડ ગણેશા. ગલકાનું શાક બનાવવા માટે અહીંયા ગલકાને મેં ધોઈ નાખ્યા છે. ગલકાને છોલીને આ રીતે ચાર ભાગ કરીને તેના મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી દેવાના છે. બહુ એકદમ નાના પણ નહીં ને મોટા પણ નહીં. વઘાર માટે આપણે લસણની સૂકી ચટણી બનાવીશું, તો થોડું લસણ એડ કરીશું. સાથે જ એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડું જીરું જેને આપણે વાટી દઈશું. એકદમ સરસ પેસ્ટ બનાવી દઈશું વાટીને. ગેસ ઓન કરી 3-4 ચમચી જેટલું તેલ એડ કરીશું. ગલકા હંમેશા એકદમ પોચા નહીં લેવાના, આ રીતના થોડા કડક હોય એવા જ લેવાના, એકદમ પોચા પડેલા નહીં લેવાના. તેલ ગરમ થાય એટલે રાઈ, થોડી હિંગ, સૂકી લસણની ચટણી એડ કરીને આપણે સાતરી દઈશું. લસણ આપણે ખાલી લસણ ઉમેરીએ ગલકાના શાકમાં અને પછી પાછળથી લાલ મરચું ઉમેરીએ, એના કરતાં લાલ મરચું પાવડર છે એ લસણ વાટતી વખતે તેની સાથે જ એડ કરીએ અને બંને આ રીતે તેલમાં સાતળીએ તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. અને સાથે જ જે તીખું ખાવાના જે શોખીન હોય તેમના માટે તીખાશ પણ બહુ સરસ પકડાય છે. તો બસ આપણે 30 જ સેકન્ડ સાતળવાની છે લસણની ચટણી, અને આપણે હવે ગલકા એડ કરીશું. ગલકા હંમેશા થોડા વધારે જ રાખવા, કારણ કે ગલકા પચકાઈ જાય. જેમ આપણે તુરિયાનું શાક બનાવીએ અને તુરિયા થોડા પચકાઈ જાય છેલ્લે, એ જ રીતે ગલકાનું શાક અત્યારે જે દેખાય છે એના કરતાં અડધું થઈ જશે ક્વોન્ટિટીમાં. તો આ રીતે આપણે હવે ગલકા બરાબર મિક્સ કરી દઈશું. 1/2 ચમચી હળદર, 1/2 ચમચીથી વધારે ધાણા જીરું, અને થોડું લાલ મરચું એડ કરીશું, કારણ કે આપણે ચટણીમાં ઓલરેડી જ્યારે લસણની ચટણી બનાવેલી એમાં નાખેલું જ હતું આપણે લાલ મરચું, એટલે અત્યારે વધારે નાખવાની જરૂર નથી, ને તો બહુ જ સ્પાઇસી થઈ જશે શાક. આપણે થોડું પાણી એડ કરીશું, જેમાં ચટણી વાટેલી એમાં જ મેં એડ કરેલું, જેથી બધો જ ચટણીનો કસ આવી જાય ખાંડવીમાંથી. આપણે વધારે પાણી નથી એડ કરવાનું, એ તો બહુ જ બધો રસો થઈ જશે, કારણ કે ગલકા છે એ પાણીદાર હોય છે, એટલે આપણે થોડુંક જ આટલું જ પાણી એડ કરવાનું છે. મીઠું એડ કરીને શાક બરાબર મિક્સ કરીને આપણે ઢાંકી દેવાનું છે. 5 મિનિટ પછી આપણે ચેક કરીશું. 5 મિનિટ પછી ગલકા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને રસો પણ સારો એવો થયો છે. કારણ કે ગલકાનું શાક આપણે રોટલા કે ભાખરી સાથે ખાઈએ તો રસો હોય તો વધારે મજા આવે, એટલે થોડું પાણી એડ કરેલું. તો ગલકા એકદમ સરસ ચડી ગયા છે. તે સિવાય જો તમને શાકમાં થોડું સ્વીટનેસ પસંદ હોય તો આની અંદર ગોળનો નાનો કટકો એડ કરી શકો છો છેલ્લે. તે સિવાય ટામેટું પણ એડ કરી શકો છો, 1 ટામેટું. ગેસ બંધ કરી દઈશું. તો બાજરીનો સાથે રોટલો બનાવવા માટે અહીંયા બાજરીનો લોટ એડ કરેલો છે, એમાં મીઠાવાળું પાણી એડ કર્યું છે, એટલે મીઠું છે એ ઓલરેડી પાણીમાં નાખી દીધું છે. તો પાણી આપણે થોડું થોડું લેતા જઈશું અને આ રીતે લોટ મસેડતા જઈશું. આ રીતે બરાબર લોટ મસેડવાનો છે, કારણ કે બાજરી છે એમાં બાજરીનો લોટ જે હોય છે એમાં કોઈ ચિકાસ નથી હોતી. જેવી રીતે આપણે ઘઉંનો લોટ બાંધીએ તો એમાં બોન્ડિંગ સરસ થઈ જાય છે રોટલીના લોટમાં, તો એ રીતે બાજરીમાં નથી હોતું, એટલે ખાસ એમાં એક ચિકાસ લાવવા માટે, લોટ બાંધવા માટે, તેનું બોન્ડિંગ કરવા માટે આ રીતે આપણે લોટને ખાસ મસેડવો પડે છે. તો આ રીતે આપણે લોટ મસેડીશું, વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી લેતા જઈશું મસેડવા માટે, તો જ સરસ લોટ છે એ એક સરખો રહેશે, એક સાથે રહેશે, ને તો પછી એમાં તિરાડ થઈ જશે. આ રીતે આપણે હથેળીથી મસેડીશું. લુઓ બનાવીશું. આ રીતે આપણે રોટલો થેપવાનો છે. આ રીતે અહીંયા આપણે આ સાઈડથી થેપવા માંડીશું, એકદમ હલકા હાથે થેપવાનો છે. જો બરાબર લોટ મસેડાયો નહીં હશે તો અત્યારે જ્યારે તમે થેપશો ત્યારે એમાં તિરાડ પડવા માંડશે. જેમ મેં કીધેલું, ઘઉંના લોટમાં જે ગુણ હોય છે એવા ગુણ બાજરીના લોટમાં નથી હોતો, બાજરીમાં નથી હોતો, એટલે એને ખાસ આપણે પાણીથી મસેડી મસેડીને એમાં એ ચિકાસ પેદા કરવી પડે, તેનાથી સરસ જે લોટ છે એકબીજા સાથે ચિપકેલો રહે. અને જ્યારે આપણે રોટલા માટે
થેપીએ તો એ સરસ એકદમ એક સરખા થેપાય. તો બસ આટલી સાઈઝનો થેપેલો છે. હવે આ જે રોટલાના જે ઉપરનો ભાગ છે એ આપણે નીચે નાખીશું. માટીની લોઢી યુઝ કરવી, માટીની તવી અને એકદમ ગરમ હોવી જોઈએ. રોટલો આ રીતે એડ કર્યા પછી એને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું થોડી વાર, એને ફ્લિપ નથી કરવાનો તરત. તો શરૂઆતમાં આપણે ગેસ ફૂલ જ રાખીશું. એક મિનિટ પછી આપણે રોટલો ફ્લિપ કરી દઈશું. તો નીચેની બાજુ સરસ ચડે પછી જ આપણે તેને ફ્લિપ કરવાનો છે. જ્યાં સુધી આ રોટલો ચડે ત્યાં સુધી આપણે બીજા રોટલા માટે ફરીથી આપણે રોટલો ટીપી દઈશું. બાજરીને બરાબર મસેડીને લોટને ફરી આપણે રોટલો ફ્લિપ કરીશું અને આ રીતે ચડવા દઈશું. ગેસ ફૂલ જ રાખવાનો છે તો સરસ આના તાવડી ઉપર જ ફૂલી જશે. તો રોટલો પણ સરસ તૈયાર થઈ ગયો છે. રોટલો સરસ ફૂલશે તો આ રીતે આપણે ઉપરનું પડ આખું આ રીતે સેપરેટ કરીશું અને અંદરની બાજુ ઘી લગાડી દઈશું. અને ફરી આપણે આ રીતે બંધ કરી દઈશું. તો રોટલો છે એ મારા મધર ઇન લોએ બનાવેલો છે. જ્યારે પણ વાતાવરણમાં ઠંડક હોય, વરસાદની સિઝન, શિયાળાની ઋતુમાં રોટલો બહુ જ સરસ લાગે છે આવા રસાવાળા શાક સાથે. કેવું લાગ્યું? યમી ખાઈશ ને? કલક લાગ્યું શાક. મારા ઘર કલક લાગ્યું. શું લાગ્યું? મને તો યમ્મીક લાગ્યું. યમ્મીક લાગ્યું? હા. યમ્મીક શું? તમે પણ જોડી બનાવો.